सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों हवे आपणे अकाउंट में आगळ वधीए। अकाउंट पार्ट टू चेप्टर नंबर फाइव हिसाबी गुणोत्तरो अने विश्लेषण तेमां आपणे जोईए छीए पेज नंबर 232 ऊपर। विद्यार्थी मित्रों बीजो प्रकार आवे छे कुल मिलकतो देवानो गुणोत्तर। कुल मिलकतो देवानो गुणोत्तर तो विद्यार्थी मित्रों बीजा प्रकार में आपणे एक गुणोत्तर कम्प्लीट करी चुक्या छीए। हवे आपणे जोवानुं छे कुल मिलकतो देवानो गुणोत्तर। विद्यार्थी मित्रों खास याद राखो आया जे मे थियरी आपी छे ए टूंकमां समझूती पूरती ज आपेली छे। તમારે પેજ નંબર 232 ઉપર ઉદાહરણ સહિતની જેટલી થિયરી છે એ બધી જ થિયરી તમારી ફેરબુકની અંદર લખવાની રહેશે। એટલે ખાસ એ જ થિયરી લખજો અહીંયાને સમજૂતી પૂરતી જેટલી જરૂરિયાત છે એટલી થિયરી તમને આપેલી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ કુલ મિલકતો દેવાનો ગુણોત્તર। નામ પ્રમાણે જ ડિટેલ છે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર। પેલા શું છે તો કે કુલ મિલકત, પછી શું છે તો કે દેવા, તો મિલકતો અને દેવાનો સમાવેશ આ ગુણોત્તરમાં થાય એટલી આપણને ખબર પડી જાય નામ ઉપરથી જ। તો જોઈએ અર્થ પેલા તો આ ગુણોત્તર કુલ મિલકતો અને દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો આ ગુણોત્તર કેના વચ્ચેનો સંબંધ તો કે કુલ મિલકતો અને દેવા। દેવા ક્યાં લેવાના? માત્ર બિન ચાલુ દેવા જ લેવાના, ચાલુ દેવા નહીં, બરાબર, કુલ દેવા નહીં, બિન ચાલુ દેવા। એટલે આ ગુણોત્તર કુલ મિલકતો અને દેવા, દેવામાં ખાલી બિન ચાલુ, બિન ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જેને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ, લાંબા ગાળાના દેવા। તો લાંબા ગાળાના દેવા પણ કહી શકાય છે। કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો દેવા દ્વારા ઉભી કરવામાં આવી છે તેનું પ્રમાણ જાણી શકાય છે। બહુ જ અગત્યનો ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો કે તમારી પાસે જે કુલ મિલકતો છે એમાંથી કેટલી મિલકત તમે દેવું કરીને ઉભી કરેલી છે, મીન્સ દેવા દ્વારા ઉભી કરેલી છે, તો એની માહિતી તમને આ ગુણોત્તર દ્વારા પ્રાપ્ત થઈ શકે છે। કોઈ વ્યક્તિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, આપણે જોઈએ કે વાહ આ તો ભાઈ શ્રીમંત લાગે છે, બરોબર, કાર છે એની પાસે, બંગલો છે, પછી આપણને ખબર પડે કે આ બધું દેવું કરીને ઊભું કરેલું છે, લોન લઈને કરેલું છે, ત્યારે આપણને ખબર પડે કે ખરેખર એ પ્રોપર્ટી છે એ તો ગીરવે છે, બરોબર, એના ઉપર તો દેવું છે। એવી રીતના કંપની ના ચોપડે પ્રોપર્ટીઝ મીન્સ મિલકતો ઘણી બધી દેખાતી હોય પણ એ મિલકતો જો દેવું કરીને ઉભી કરેલી હોય તો અહીંયા કંપનીના નફામાં છે એની સીધી અસર થતી જોવા મળશે। તો દેવા દ્વારા ઉભી કરવામાં આવી છે એનું પ્રમાણ છે આ ગુણોત્તર આપણને દર્શાવે છે। એટલે મારે કોઈ પણ કંપનીના શેર લેવા હોય અથવા તો એમાં ઇન્વેસ્ટ મારે કરવું છે તો મારે આ ગુણોત્તર દ્વારા જોવું જોઈએ કે ખરેખર કંપની કેટલી સદ્ધર છે, એની જે ખરેખર ચોપડે મિલકતો દર્શાવી છે એ હકીકતમાં એમની પોતાની માલિકીની છે કે કેમ એ મારે જોવું જોઈએ। જો એમની માલિકીની હોય, દેવા દ્વારા ઉભી ન થયેલી હોય તો જ કંપની સદ્ધર કહેવાય, જો દેવા દ્વારા જ બધી મિલકત ઉભી થઈ હોય તો કંપની સદ્ધર કહેવાશે નહીં। ઓકે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। હવે મેઇન સૂત્ર વિદ્યાર્થી મિત્રો, કુલ મિલકતો દેવાનો ગુણોત્તર બરાબર કુલ મિલકતો છેદમાં લાંબા ગાળાના દેવા। પિંક પેનથી સૂત્ર લખી નાખવાનું છે, ગુલાબી પેનથી બોક્સ કરી નાખવાનું છે વ્યવસ્થિત રીતે, બરાબર, એટલે આપણા આ ગુણોત્તરનું મેઇન સૂત્ર આવી જશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો બિન ચાલુ દેવા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ છે તે જાણી શકાય છે આ ગુણોત્તર દ્વારા। તમને શું ખબર પડે તો કે કુલ મિલકતો જે છે એમાંથી કેટલી મિલકતો તમે દેવું ઊભું કરી, મીન્સ લાંબા ગાળાનું દેવું, બિનચાલું દેવું ઊભું કરી, એટલે એના દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ છે તે જાણી શકાય છે। આ ગુણોત્તર ઊંચો તેમ ધિરાણ આપનાર માટે જોખમ કેવું? ઓછું।
આ ગુણોત્તર જેમ ઊંચો એમ ધિરાણ આપનાર માટે જોખમનું પ્રમાણ કેવું છે ઓછું છે કારણ કે આ ગુણોત્તર ઊંચો એનો મતલબ મિલકતો છે એ વધુ હશે બરોબર દેવાંશે પ્રમાણમાં ઓછા હશે એટલે કુલ મિલકતમાંથી કેટલી મિલકત આ બિનચાલુ દેવા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ છે તે આપણે જાણી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ હવે આનો જે સરસ મજાનો દાખલો ઉદાહરણ નંબર 19 પેજ નંબર 233 ઉપર તમને સૂચના આપી છે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર શોધો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાનો ક્રમ આવ્યા છીએ 41 એટલે ક્રમ આપજો દાખલા નંબર 41 હવે મેં રકમ લખી દીધી છે નાની છે તમારે લખવાની છે શેરમૂડી 30 લાખ અનામત અને વધારો 5 લાખ બિન ચાલુ દેવા 10 લાખ ચાલુ જવાબદારીઓ 5 લાખ ઓકે તમને કીધું છે શું તો કે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર શોધ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખ કે કુલ મિલકત દેવાના ગુણોત્તર માટે પહેલા વેલા તો તમને મગજમાં સૂત્ર છે યાદ આવી જવું છે કે કુલ મિલકત દેવાનો ગુણોત્તર શોધવા માટે મારી પાસે શું હોવું જોઈએ તો કે કુલ મિલકતો હોવી જોઈએ અને બિન ચાલુ દેવા હોવા જોઈએ તો બિન ચાલુ દેવા છે કુલ મિલકતો છે નહીં તો કુલ મિલકતો કેવી રીતના શોધવી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખો તમારે પાકા સર્વેયાની રીતને અનુસરવી પડે જે આપણે અગાઉ એક વખત કરાવેલી છે તો પાકું સર્વે એટલે અહીં લખશું પાકા સર્વેયાની રીત વિદ્યાર્થી મિત્રો પાકા સર્વેયાનો નિયમ શું છે તો કે ભાઈ મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો કેવો હોય સરખો હોય કંપની લેવલની વાત કરીએ તો આ બાજુ આવશે ઇક્વિટી અને જવાબદારીઓ બરાબર શું થશે તો કે કુલ મિલકતો થશે એટલે કે ઇક્વિટી ને જવાબદારીઓ બાજુ જે રકમ આવે એટલી જ રકમ કુલ મિલકતો બાજુ આવશે તો આપણને જે માહિતી છે ઇક્વિટી ને જવાબદારીઓની જ આપેલી છે તો આપણે લેતા જઈએ પહેલા વેલા છે શેર મૂડી શેર મૂડી કેટલી આપેલી છે તો કે 30 લાખ પ્લસ કરી દઈએ અનામત અને વધારો એ આપણને આપેલો છે 5 લાખ પ્લસ કરી દઈએ બિન ચાલુ દેવા બિન ચાલુ દેવા આપણને આપેલા છે 10 લાખ ત્યાર પછી ચાલુ જવાબદારીઓ પ્લસ કરી દઈએ એ આપેલી છે 5 લાખ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ચાર માહિતી આપેલી છે આનો આપણે સરવાળો કરી નાખીએ 30 ને 10 40 ને 5 45 ને 5 50 ટોટલ થયા 50 લાખ તો ઇક્વિટી ના જવાબદારી બાજુનો સરવાળો કેટલો આવ્યો 50 લાખ તો સ્વાભાવિક છે કે આ જે કુલ મિલકતો છે એનો સરવાળો પણ કેટલો આવશે 50 લાખ વિદ્યાર્થી મિત્રો બંનેનો સરવાળો 50 લાખ થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ છે બંને એટલે કે સરખા છે સમાન છે તો આનો સરવાળો એ જ આપણી કુલ મિલકત એટલે કુલ મિલકત મળી ગઈ કેટલી 50 લાખ તો હવે આપણું મેઇન સૂત્ર લખી નાખીએ કે કુલ મિલકત દેવા ગુણોત્તર બરાબર કુલ મિલકતો છેદમાં બિન ચાલુ દેવા ઓકે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બિન ચાલુ દેવાઈ છે બરાબર કુલ મિલકતો આપણે સોય દી 50 લાખ તો કુલ મિલકતો લખશું 50 લાખ છેદમાં બિન ચાલુ દેવા કેટલા છે 10 લાખ 50 લાખ ભાગ્યા 10 લાખ આપણે કરશું કેટલા આવશે તો કે 5 બરાબર જેમ માં આવશે જવાબ એટલે 5 જેમ 1 બરાબર
तो पांच जे में विद्यार्थी मित्रों आपलो लास्ट आंसर छे थसे पांच छे के आपने मळशे। आनो मतलब शुं थाय तो जो अर्थघटन तमने कीधुं होय तो ज तमारे अर्थघटन छे ए लखवानुं थशे विद्यार्थी मित्रों। एटले रूपिया पांच नी मिलकतो माथी रूपिया एक नी मिलकत एवी छे के जे देवा माथी उभी करेली छे एने हुं तमे कही शको लखी दऊं छुं रूपिया पांच नी मिलकतो माथी रूपिया एक नी मिलकतो बिन चालू देवा माथी उभी करेल छे। ओके विद्यार्थी मित्रों आनो अर्थ शुं थयो तो के बाकी जे चार रूपियानी मिलकत छे ने ई मालिकीना भंडोळथी उभी करेली छे मीन्स कंपनीनी पोतानी मूडीथी उभी करेली मिलकत छे એટલે કંપની સદ્ધર છે જેમાં ગુણોત્તર ઊંચો એમ કંપની વધુ સદ્ધર અને એમ ઊંચીને નાણાં પૂરા પાડનારને જોખમનું પ્રમાણ ઓછું શું કા તો કે મોટા ભાગની મિલકતો તો કંપનીની છે એટલે જો કદાચ કંપની નાણાં ન ચૂકવે તો એમની મિલકતોમાંથી આપણા નાણાં આપને મળી શકે એમ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સમ પૂર્ણ થાય છે નેક્સ્ટ સમ તરફ આપણે હવે જવાનું છે તો તમારે આ થિયરી અને આ દાખલો લખી લેવાનો રહેશે। તો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 12 પેજ નંબર 248 ઉપર આપેલો છે આવો જ ઉદાહરણ જેવો જ દાખલો છે આપણા દાખલાનો ક્રમ આવશે 42 એટલે ક્રમ આપજો દાખલા નંબર 42। ઓકે વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ તમને કુલ મિલકતો દેવાનો ગુણોત્તર કીધું છે અને કુલ મિલકતો આપેલી નથી તો સેમ પ્રોસીજર આપણે કરશું પહેલા ઇક્વિટી ને જવાબદારીઓ બાજુની જેટલી રકમ છે એ બધી રકમનું આપણે સરવાળો કરશું તો જોઈએ ઇક્વિટી શેર મૂડી રકમમાં આપેલી છે 10 લાખ પ્રેફરન્સ શેર મૂડી રકમમાં આપેલી છે 6 લાખ અનામત અને વધારો રકમમાં આપેલો છે 2 લાખ બિનચાલુ જવાબદારી રકમમાં આપેલી છે 4 લાખ ચાલુ જવાબદારી રકમમાં આપેલી છે 4 લાખ બધાયનો સરવાળો કરીએ 10 ને 6 16 16 ને 4 20 ને 2 22 ને 4 26 ટોટલ આવ્યો 26 લાખ। ઓકે 26 લાખ ઇક્વિટી ને જવાબદારીનો સરવાળો છે તો એટલો જ સરવાળો મિલકત સાઈડનો આવે એટલે કુલ મિલકતો પણ કેટલી હશે 26 લાખ હશે। ઓકે ત્યાર પછી મેઇન સૂત્ર આપણે લખી લઈએ કુલ મિલકતો દેવાનો ગુણોત્તર બરાબર કુલ મિલકતો છેદમાં લાંબા ગાળાના દેવા તો કુલ મિલકતો આપણને મળી છે 26 લાખ લાંબા ગાળાના દેવા એટલે શું તો એનું બીજું નામ છે બિનચાલુ જવાબદારી જેની ચર્ચા થિયરીમાં આપણે કરી તો બિનચાલુ જવાબદારી કયો અથવા લાંબા ગાળાના દેવા કયો બંને એક જ 4 લાખ છે તો બિનચાલુ જવાબદારી 4 લાખ ઈ લાંબા ગાળાના દેવા છે 26 લાખ ભાગ્યા 4 લાખ એટલે આપણને મળશે 6.5 અને જેમ એક તો લખવાનું જોઈએ કે 6.5 જેમ એક એનો મતલબ શું થયો તો કે કંપનીની 6.5 જેટલી મિલકત એટલે કે 6 રૂપિયા અને 50 પૈસાની મિલકત હોય તો તેમાંથી 1 રૂપિયા જેટલી મિલકત છે એ દેવા દ્વારા ઊભી કરેલી છે મીન્સ લાંબા ગાળાના દેવા બિનચાલુ દેવા દ્વારા આ મિલકતો ઊભી કરેલી છે તો બાકી કેટલી વધી 5.5 વધી તો 5.5 જેટલી મિલકતો કંપનીએ પોતાના માલિકીના ભંડોળમાંથી ઊભી કરેલી છે એમ કહેવાય અને માલિકીના ભંડોળમાંથી જે મિલકતો ઊભી થાય તો એ કંપની સદ્ધર છે એમ કહી શકાય જેથી કરીને ઉછીના આપનાર જે વ્યક્તિઓ છે બેંક હોય કે અન્ય સંસ્થા હોય એમના નાણાંની સિક્યુરિટી વધી જાય છે સેફટી વધી જાય છે કારણ કે કંપની સદ્ધર છે। ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ બે દાખલા કમ્પ્લીટ કરી અને આ ત્રીજો દાખલો હોમવર્કમાં તમારે કરવાનો છે ઉદાહરણ નંબર 20 પેજ નંબર 233 ઉપર છે આપણા દાખલાનો ક્રમ આવશે 43મો 43 મિલકતો દેવાનો ગુણોત્તર શોધો પણ આ દાખલો થોડો નવીન છે એટલે ટૂંકમાં માહિતી આપી દઉં છું બિનચાલુ મિલકતો કૌંસમાં ગ્રોસ લખ્યું છે ગ્રોસ નો અર્થ થાય છે કાચો જેમ ગ્રોસ પ્રોફિટ આપણે કહીએ ઇંગ્લિશમાં
એટલે કાચો નફો, એમ ગ્રોસ એટલે કાચો, કાચો મીન્સ ઘસારો બાદ કર્યો નથી, બરાબર. કંપની ધારાની કલમ નંબર 250 મુજબ ઘસારો ગણવો કમ્પલસરી છે, અને કંપનીમાં એ ઘસારો ગણવાનો થાય એટલે આપણને તો ઘસારો આપ્યો જ છે, રકમમાં એ જ ગણવાનો, નો કીધું એક પરાણે નહીં બાદ કરવાનો. તો અહીંયા સ્થિર મિલકતનો ઘસારો કીધો, સ્થિર મિલકત એટલે બિન ચાલુ મિલકત હોય, કમ લાગશે એટલે તમે એ ઘસારો બાદ કરશો એટલે ચોખ્ખી મિલકત મળશે, એટલે એ એક ખાસ બાદ કરજો. તો સ્થિર મિલકતનો ઘસારો 3 લાખ, ચાલુ મિલકતો 5 લાખ આપેલી છે, ઇક્વિટી શેર મૂડી 18 લાખ છે, અનામતને વધારો 5 લાખ છે, કુલ દેવા આપેલા છે કેટલા છે 7 લાખ, ચાલુ દેવા આપેલા છે 1 લાખ. આપણે શું જોઈએ છે તો કે કુલ મિલકત ને લાંબા ગાળાના દેવા, તો આ કુલ દેવામાંથી ચાલુ દેવા બાદ કરી દીધો એટલે લાંબા ગાળાના દેવા મળી જશે, તો કે આ છે. ત્યાર પછી તો કે કુલ મિલકતો આપણે જોઈએ છે, બરાબર. તો અહીંયા ચાલુ મિલકતો આપી છે અને અહીંયા ઘસારો આપ્યો, એટલે ઘસારો બાદ કરશો એટલે બિન ચાલુ મળશે, બિન ચાલુ ચાલુ બંનેનો સરવાળો એટલે આપણને મળી જશે કુલ મિલકત, પણ ઘસારો શું કરી દેવાનો બાદ. સૌ સેલો દાખલો છે એટલે ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.